નવસારીમાં દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અન્ય ચીજ વસ્તુઓની સાથે સાથે મીઠાઈની દુકાનોમાં પણ મંદી ઘર કરી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે દીપાવલીના ઉત્સવને આવકારવા વાસીઓ ઉત્સાહિત છે આખા વર્ષનું સર્વશ્રેષ્ઠ પર્વ દીપાવલી ગણવામાં આવે છે ગૃહ સજાવટથી ગાર્મેન્ટ ઇલેક્ટ્રોનિક્સ લઈ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ખરીદીનો ઝગમગાટ હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મંદીના વાદળો વચ્ચે આ દિવાળી વેપારીઓ માટે કેવી રહેશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે દિવાળી સમયે નવસારીની મીઠાઈની દુકાનોમાં પણ મંદી દેખાઈ રહી છે આમ તો આ તહેવારમાં મીઠાઈની દુકાનોમાં ભીડ દેખાઈ આવતી હતી પરંતુ આ વર્ષે મીઠાઈની દુકાનોમાં પણ નહિવત ઘરાકી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ નવસારી ટુડે મિતિજ નોટબંધી પછી જે બધા ફેક્ટરીના બધા ઓર્ડર આવતા હતા એમાં તો લગભગ ત્રીસ ચાલીસ ટકાનો કપાત થઈ ગઈ હતી બધી અને ફેક્ટરી લગભગ બધી બંધ જેવી બધી એટલે એનો માર બહુ મોટો પડ્યો અને અત્યારના પણ જે રિટેલમાં ગરાગી હોય છે એમાંય બહુ ઓછી એકદમ એટલે જે હોવું જોઈએ એ તો માર્કેટ દેખાતું નથી કાંઈ ના ભાવ એના એ જ ભાવ કોઈ પેલા વધારો નહીં એના એ જ ભાવ ચાલતા હતા ગરાકીમાં તો બહુ મોટો ફરક લાગતું નથી જે પહેલાં જે હોવું જોઈએ અત્યારની જે ટાઈમમાં અત્યારના જે ગરાકીઓ જોઈએ એ જ નથી દેખાતી અને ફેક્ટરીના ઓર્ડર જે આવવાના હોય એ પણ એમાંય બહુ માર પડ્યો બધો ફેક્ટરીમાં તો માર પડેલા જ છે બધા ઓર્ડર જે અમારે આવતા હોય દર વખતે એમાંય બહુ ફરક મોટો હજી સુધી તો કોઈ ગરાગી મતલબ અમે ચાલુ નથી થઈ દિવાળી નવ વરસ અને કાળી ચૌદસ ધનતેરસ એ બે ત્રણ દિવસ જે ગરાગી લાગશે એમાં થોડી ગરાકી જોવા મળે બાકી અત્યારે સુધી કંઈ એવા મોટા ઓર્ડરો કે કંઈ એવું નથી